ચલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, કેમ છો? આજે હિન્દી વ્યાકરણની અંદર વિશેષણ વિશે ભણવાનું છે. તો ચાલો પોતપોતાની નોટ અને બોલપેન લઈને મારી સાથે બેસી જાઓ. આપણે પાકી નોટની અંદર આ વિશેષણનો ટોપિક લખવાનો છે. વિશેષણની વ્યાખ્યા. વિશેષણ એટલે શું? વિશેષણની વ્યાખ્યા. જો શબ્દ સંજ્ઞા યા સર્વનામ કી વિશેષતા સૂચિત કરતા હોય ઉસે વિશેષણ કહેતા હોય. તો કે વિશેષણ કોને કહે? તો કે સંજ્ઞા અને સર્વનામના જે વાક્યની અંદર જે વાક્ય આપ્યું છે એની અંદર સંજ્ઞા છે અને સર્વનામ છે એમાં કંઈક વિશેષતા બતાવે, કંઈક જુદાપણું બતાવે, એને શું કહેવાય મિત્રો? વિશેષણ. વિશેષણના ભેદ યા પ્રકાર. ભેદ અથવા પ્રકાર એટલે એના કેટલા પ્રકાર છે? તો કે પહેલું છે ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, પરિમાણવાચક વિશેષણ અને સાર્વનામિક વિશેષણ. હવે મિત્રો, આપણે જેમ ગુજરાતીમાં વિશેષણ ભણ્યા એવી જ રીતે હિન્દીની અંદર વિશેષણ છે. તો એમના ચાર ટોપિક છે. વિશેષણના ચાર પ્રકાર છે: ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ, સર્વનામિક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ. પહેલો પ્રકાર છે ગુણવાચક વિશેષણ. તો આપણે એની અંદર ડિટેલની અંદર જોઈએ. ગુણવાચક કોને કહેવાય? તો કે જીસ વિશેષણ સંજ્ઞા કે ગુણ, દોષ, રૂપ, રંગ, આકાર, પ્રકાર તથા દશા, સ્થિતિ આદિ કા બોધ હો ઉસે ગુણવાચક વિશેષણ કહેતા હૈ, કહેતે હે. તો કે જે વાક્યની અંદર સંજ્ઞા છે એનો ગુણ હોય, દોષ હોય, રૂપ રંગ હોય, આકાર હોય, પ્રકાર હોય, દશા હોય, સ્થિતિ આ બધાનું વર્ણન કરતા હોય ગુણની બાબતમાં તેને ગુણવાચક વિશેષણ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. અચ્છા લડકા, તો અચ્છા એ સારો, અચ્છા એટલે સરસ, સારું, સારો એનો ગુણ છે. બુરા આદમી, બુણા એટલે ખરાબ, ખરાબ એમનો ગુણ છે. ગોરો, ગોરા રંગ, એટલે આગળ કોટેશનમાં જોયું ને કે રંગ, રૂપ, આકાર, સ્થિતિ, અવસ્થા બધાય પ્રમાણે એમના ગુણ હોય છે. તો કે ગોરો એટલે કે એના રંગરૂપની દ્વારા, તો કે ગોરો એટલે રૂપાળો રંગ. ગરીબ સ્ત્રી, દશા, સ્થિતિ ગરીબ, તો કે ગરીબ સ્ત્રી છે. જો ગુણવાચક વિશેષણની અંદર સાવ સહેલું છે કે સંજ્ઞા છે એનો ગુણ, દોષ, રંગ, રૂપ, આકાર, પ્રકાશ, દશા, સ્થિતિ આવું બધું વર્ણન થતું હોય વાક્યની અંદર એને ગુણવાચક વિશેષણ કહેવાય. અચ્છા લડકા, બુરા આદમી, ગોરા રંગ, ગરીબ સ્ત્રી. હવે એમનો બીજો પ્રકાર છે સંખ્યાવાચક વિશેષણ. કોઈ પણ વાક્યની અંદર સંખ્યા દર્શાવતા હોય એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. જે વિશેષણ સંખ્યા કી સંજ્ઞા કી સંખ્યા બતાવે એ ઉસે સંખ્યાવાચક વિશેષણ કહેવામાં આવે છે. જેમ કે પાંચ આંગળી, દો આંખ, ચાર લડકે, આવી સંખ્યા બતાવવામાં આવે એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. ત્યાર પછીનો ટોપિક છે પરિમાણવાચક. પરિમાણ એટલે માપ, તોલ, માત્રા. જે વિશેષણ સંજ્ઞા યા પરિમાણ, વજન, તોલ, માપ કી જાણકારી દેતે હે ઉસે પરિમાણવાચક વિશેષણ કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ. જૈસે 2 લિટર તેલ, 5 મીટર કાપડ, 4 મીટર ચાલને જાયગે, આવા જુદા જુદા ઉદાહરણો છે એ દ્વારા એનું માપ બતાવવામાં આવે એને પરિમાણવાચક કહેવાય છે. ત્યાર પછી સર્વનામક વિશેષણ. તમને કહે સર્વનામ એટલે જે નામની જગ્યાએ, જો ત્યારે તમે નાના હતા ત્યારે તમારા ટીચર તમને 4th-5th માં એક ગાયનો નિબંધ લખાવતા કે ગાય એક પાલતુ પ્રાણી છે, ગાયને આપણે માતા કહીએ છીએ. પછી ત્યાંથી આગળ આવે તો કે તેને 4 પગ હોય છે, તેને 2 સિંગ હોય છે, તેને 1 પૂંછડી, તેને, તેનું, તેના જે શબ્દ આવે ને એ સર્વનામ. નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવાય મિત્રો? સર્વનામ. સર્વનામિક વિશેષણ. જો સર્વનામ સંજ્ઞા કે પહેલે આકાર ઉસકી વિશેષતા બતાતે ઉસે સર્વનામિક વિશેષણ કહેતે હે. દાખલા તરીકે જૈસે વહ પેડ આમ કા હે, વહ નામની જગ્યાએ શું આવ્યું? વહ શબ્દ આવ્યો. યહ કમરા નયા હે, યહ કમરા નયા હે, મેરા ઘર કે પાસ, મેરા ઘર કે પાસ મેં હિ હે. નામની જગ્યાએ જે શબ્દ વપરાય છે વહ, યહ, મેરા, તેરા આ સર્વનામ છે. સાવ નાનો એવો ટોપિક છે, સહેલો ટોપિક છે. જેમ ગુજરાતીની અંદર આપણે વિશેષણ જોઈએ એવી જ રીતે હિન્દીની અંદર વિશેષણ છે.
ફરી આપણે એક વખત રિવિઝન કે વિશેષણ શું છે મિત્રો તો કે વિશેષણ એ સર્વનામ કે સંજ્ઞાના નામમાં વધારો કરે સંજ્ઞા યા સર્વનામની અંદર કંઈક વિશેષતા વધારે પણ બતાવે એને વિશેષણ કહેવાય વિશેષણના ચાર પ્રકાર છે ગુણવાચક તો કે ઘણી વખત વાક્યની અંદર ગુણની બાબતમાં વધારો કરતા હોય ઘણી વખત સંખ્યા દર્શાવતા હોય ઘણી વખત માપ દર્શાવતા હોય અને ઘણી વખત નામની જગ્યાએ શબ્દ વાપરા હોય એને સર્વનામ જો ગુણ દર્શાવે એને ગુણવાચક કહેવાય સંખ્યા દર્શાવે એને સંખ્યાવાચક વિશેષણ માપ પરિમાણ બતાવે એને પરિમાણવાચક કહેવાય અને નામની જગ્યાએ જે શબ્દ વાપરે યો તેરા મેરા વહા એવા શબ્દ નામની જગ્યાએ જે શબ્દ વાપરે એને શું કહેવાય સર્વનામિક વિશેષણ ફરી એક વખત નેક્સ્ટ જોઈએ ગુણવાચક એટલે શું તો કે ગુણની બાબતમાં વાક્યની અંદર કોઈ ગુણ હોય તો કે ગુણમાં કેવું કહેવાય તો કે ગુણ પછી દોષ સારો અને ખરાબ રંગ અને રૂપની બાબતમાં આકાર અને પ્રકારની બાબતમાં દશા અને સ્થિતિની બાબતમાં આવી એમના ગુણ દર્શાવતા હોય જુદા જુદા પ્રકાર દ્વારા ગુણ દર્શાવવામાં આવે એને ગુણવાચક કહેવાય સંખ્યા કોઈ પણ વાક્ય છે એની અંદર સંખ્યા દર્શાવતો હોય ઘણી વખત આપણે જેમ અહીંયા ઉદાહરણની અંદર પાંચ તો કે અંગુલિયા દો આંખે એમ સંખ્યા દર્શાવતું હોય એને સંખ્યાવાચક કહેવાય પરિમાણ માપ તોલ જે માત્રા દર્શાવે એને પરિમાણવાચક કહેવાય અને નામની જગ્યાએ જે કંઈ વાપરાય એને સર્વનામ કહેવાય ગુજરાતીની અંદર આપણે સ્વર લિંગ વચન અને આ વિશેષણ સ્વર લિંગ વચન વિશેષણ આ ચાર પાંચ ટોપિક આપણે ભણ્યા છીએ અને આ તમારે પાકી નોટની અંદર લખી લેવાનો છે ત્યાર પછી એચ ડબલ્યુની નોટમાં એક વખત લખીને મને બતાવવાનો છે આજે આટલું આ ટોપિક નાનો છે નેક્સ્ટ પીરિયડમાં કંઈક નવું જોશું અસ્તુ જય હિન્દ બાય બાય